नमस्कार दोस्तों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતો બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। કોર્ટમાં ચાલતા કેસોનું સમાધાન થાય અને બંને પક્ષ વચ્ચે તકરારનો અંત આવે તે માટે આગામી શનિવારે ઈ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। 12 ડિસેમ્બરે યોજાનાર આ લોક અદાલત કાનૂની સેવા સત્તા મંડળ અંતર્ગત યોજવામાં આવનાર છે, ત્યારે આ જે લોક અદાલત છે તે અંગે ન્યાયાધીશ MD પરમારનું શું કહેવું છે એ પણ જોઈએ। હું MD પરમાર, ઇન્ચાર્જ ફૂલ ટાઈમ લીગલ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી। આપને એક માહિતી આપવા માગું છું કે નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તારીખ 12/12/2020 રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। એમાં અદાલતમાં ચાલતા કેસોના સમાધાનપાત્ર કેસોવાળાના પક્ષકારો તેઓના કેસોનો કાયમી અને સમાધાનકારી નિકાલ આવી શકે તે હેતુથી એમના કેસો લોક અદાલતમાં મૂકી શકે એ માટે આ આયોજન કરેલ છે। અને ખાસ તો આ વખતે આ કોવિડની જે મહામારી ચાલે છે એટલે ઈ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે અને એના માટે નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ એ જે સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું છે તે મુજબ તેનું આયોજન કરવાનું છે। એટલે જે કોઈ પક્ષકારો છે પોતાના કેસો કે જેવા કે દાખલા તરીકે ચેક રિટર્નના કેસો, લગ્ન વિષયક તકરારો કે પછી મોટર વાહન અકસ્માત વળતરના કેસો, નોકરી અંગેના જે પગારના કેવા કોઈ કેસો હોય, એ સિવાય ફોજદારી કેસો કે જેમાં સમાધાન થઈ શકે તેવા કેસો લોક અદાલતમાં મુકાવી શકશે। અને એના માટે ખાસ તો પક્ષકારોએ તારીખ 12 જાતે કોર્ટમાં આવવાની જરૂર નથી। ઈ લોક અદાલતનો હેતુ જે છે અને એ માટે જે તે કોર્ટના બોર્ડ ક્લાર્ક દ્વારા જે તે દિવસે મિટિંગ ઝૂમ એપ્લિકેશન દ્વારા મિટિંગનો પાસવર્ડ, એનું જે કંઈ ID એ બધું પક્ષકારને અને તેઓના વિદ્વાન વકીલશ્રીઓને લિંક દ્વારા મોકલી આપવામાં આવશે અને તે રીતે પક્ષકારો અને તેઓના વકીલશ્રીઓ કોર્ટ સાથે જોઈન થશે અને પોતાના કેસોનું જે કોઈ સમાધાન થવાનું છે કે નહીં તેની એ લોકો આગળ કાર્યવાહી કરી શકશે। એટલે પક્ષકારોએ ખાસ કોર્ટમાં એ દિવસે આવવાનું નથી અને એ રીતે પોતાનો કેસોનો સમાધાનકારી નિકાલ કરી શકશે। ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના કારોબારી સભ્ય તરીકે નાનાલાલા કોલેજના શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડૉક્ટર મયુર પટેલની વરણી કરવામાં આવી છે। મયુર પટેલ સતત ત્રીજી વાર આ પોસ્ટ માટે નિયુક્ત થયા છે। તેઓ 4 સુધી કાર્યરત રહેશે। આ જેમની નિમણૂક કરવામાં આવી તે પ્રસંગે નિવૃત્ત આસિસ્ટન્ટ ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ જજ એવા સુંદર રાજન શાહ અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના મુનાલ ચોક્સી સહિતના ઉપસ્થિત રહ્યા હતા। મયુર પટેલની નિમણૂક થતાં જ નવસારીના રમતવીરો અને રમતગમત ક્ષેત્રે સંકળાયેલા તમામે તેમને અભિનંદન પાઠવ્યા હતા। નવસારીની શ્રી મહાકાળી પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 21 વાર્ષિક સામાન્ય સભા આગામી તારીખ 27 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 10 સત્યનારાયણ માર્કેટ સત્સંગ હોલ દુધિયા તળાવ નવસારી ખાતે યોજવામાં આવનાર છે। ત્યારે તમામ સભાસદોને સમયસર આ સામાન્ય સભામાં હાજર રહેવા માટે સંસ્થાના મેનેજર પ્રકાશ N નાયક દ્વારા અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત 357 નિરાધાર બાળકો સહાય મેળવી રહ્યા છે। નવસારી જિલ્લાના મુખ્ય બાળ સુરક્ષા અધિકારીના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જે પણ બાળકોના માતા પિતાના હોય અથવા તો માતાનું અવસાન થયું હોય અને પિતાએ બીજા લગ્ન કર્યા હોય અથવા તો પિતાનું અવસાન થયું હોય અને માતાને બીજા લગ્ન કર્યા હોય ત્યારે જો આવા બાળકો નિરાધાર બને તો તેમને સરકાર દ્વારા માસિક 3000 રૂપિયાની સહાયના યોજના માતા પિતા પાલક યોજના અંતર્ગત મળે છે। ત્યારે જિલ્લામાં કુલ 357 બાળકો આ રીતે સહાય મેળવી રહ્યા છે। સાંભળો નવસારી જિલ્લાના બાળ સુરક્ષા અધિકારી રીતેશભાઈનું શું કહેવું છે। નમસ્કાર, મારું નામ રીતેશ આર પટેલ,
હું સુરક્ષા અધિકારી બિન શસ્ત્રક્રિય સંભાળ તરીકે જિલ્લા બાળ સુરક્ષા એકમમાં ફરજ બજાવું છું. પાલક માતા પિતા યોજના એ અનાથ બાળકો માટેની યોજના છે, એટલે કે જે બાળકના માતા પિતા હયાત નથી અથવા તો પિતા એક્સપાયર થઈ ગયા છે અને એની માતાએ પુનઃલગ્ન કરેલ છે, તે બાળકને મહિને 3000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. 0-18 વર્ષના બાળકો, અનાથ અથવા પુનઃલગ્ન કરેલ માતાના બાળકો જેનો અભ્યાસ ચાલુ છે અને કોઈ સગા સંબંધી એને રાખે છે, તેને આ સહાય મળવાપાત્ર છે. નવસારીમાં હાલની સ્થિતિએ 357 અનાથ અને પુનઃલગ્ન કરેલ માતાના બાળકો આ સહાય મેળવી રહેલ છે. ચીખલી તાલુકાના સુઠવાડ ગામના નિસાળ ફળિયા ખાતે આવેલા પરિમલભાઈના ખેતરમાં એક અજગર દેખાતા સ્થાનિક આગેવાનોએ આ બાબતે ચાસા ગામના જીવદયા પ્રેમી ચિરાગભાઈ પટેલને જાણ કરતા ચિરાગભાઈ પટેલ સ્થળ ઉપર આવીને આ મહાકાય અજગરને બચાવી લઈ સલામત સ્થળે છોડ્યો હતો. વીરાવળ ખાતેના ફળ મોહલ્લાથી પ્રકાશ પટેલનો એનિમલ સેવિંગ સોસાયટીના સભ્ય ચિંતન મહેતા પર કોલ આવ્યો હતો કે તેમના ગોડાઉનમાંથી 4.3 ફૂટનો મેલ અજગર નીકળ્યો છે. આવો કોલ એનિમલ સેવિંગ સોસાયટીના સભ્ય ચિંતન મહેતામાં આવતા ચિંતન મહેતાએ તાત્કાલિક જગ્યા પર પહોંચીને અજગરને રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ છોડ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામે ખંડુભાઈ પટેલની ખાણમાં સવારના સમયે 10-15 મજૂરો કામ કરતા હતા. તે સમય દરમિયાન સુનિલભાઈ નેડા ઉપર આકસ્મિક રીતે અચાનક એક પથ્થર ઘસી પડતા ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. જે અંગેની જાણ મરનારના પિતા રાજુભાઈ નેડા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી, જેની તપાસ ચીખલી પોલીસે આગળ હાથ ધરી છે. ચીખલી તાલુકાના કેટલાક વિસ્તારોમાં જમીન ભાડે રાખીને ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠા ચલાવાઈ રહ્યા છે. આ ગેરકાયદેસર રીતે ઈંટના ભઠ્ઠાઓ સામે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ જીપીસીબી મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી સહિતના તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવતા હોય તેમ લાગી રહ્યું છે. સરકારનો પગાર લેતા સરકારી બાબુઓ સરકારના સ્થાને આ પ્રકારે ગેરકાયદેસર ઈંટના ભઠ્ઠા ચલાવનારાઓને વફાદાર રહેતા હોય તેમ લાગી રહ્યું છે. ચીખલી તાલુકામાં અંદાજે 100 થી વધુ ઈંટના ભઠ્ઠાઓની સામે 14 જેટલાએ રોયલ્ટી ભરી હોવાનું જાણવા મળ્યું છે. નવસારીના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને માજી મંત્રી એવા જલાલપુરના વતની સીડી પટેલના પુત્ર સુનિલ પટેલ, કે જેઓ અમદાવાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા, તેમનું આજે 64 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું છે. નવસારી કોંગ્રેસના એક સમયના સર્વેસર્વા ગણાતા અને ગુજરાત વિધાનસભાના મંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા જલાલપુરના રહીશ એવા સીડી પટેલને 3 સંતાનો હતા, જેમાં 2 દીકરી અને 1 દીકરો સુનિલ પટેલ, કે જેઓ અમદાવાદ હાઈકોર્ટ ખાતે વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા અને નવસારી ખાતે રહેતા હતા. દિવાળી બાદ તેમની તબિયત લથડતા સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આજે મોડી સાંજે સારવાર દરમિયાન સુનિલભાઈને હાર્ટ એટેક આવતા અવસાન થયું છે, જેને લઈ નવસારી કોંગ્રેસમાં શોકની લાગણી છવાઈ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પોલીસ સ્ટેશનના તાબામાં આવેલ 8 વર્ષ પૂર્વે નોંધાયેલા છેતરપિંડીના કેસમાં નાસ્તા ફરતા 2 આરોપીને નવસારી પોલીસે બાતમીના આધારે રાજકોટના રાધા પાર્ક અયોધ્યા BRTS બસ સ્ટોપ પાસેથી ઝડપી લીધા હતા. નવસારી LCB સાથે સંલગ્ન પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MG પાટીલ અને વિજયસિંહ દલપતસિંહ LCB નવસારી અને ટીમ સાથે રાજકોટ ખાતે નવસારી જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા, ત્યારે બાતમીના આધારે 2 ઇસમોની ધરપકડ કરી નવસારી લાવવામાં આવ્યા છે. વાત કોરોનાની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજરોજ 2 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે આજ સુધી કુલ 1471 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આજરોજ 3 દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ છે. તેની સાથે અત્યાર સુધી કુલ 1338 દર્દીઓ કોરોનાને લઈ સાજા થતા તેમને રજા અપાઈ છે, જેના દ્વારા આજરોજ નવસારી જિલ્લામાં 32 એક્ટિવ કેસો રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ 663 કોરોનાના સેમ્પલ લેવાયા છે. મહત્વનું છે કે આજ સુધી કુલ 1,79,098 કોરોનાના સેમ્પલ લેવાયા છે, જેમાંથી 1,58,064 કોરોનાના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજરોજ મહત્તમ તાપમાન 34° સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 13.8° સેલ્સિયસ નોંધાયું છે. સવારના સમયે ભેજનું પ્રમાણ 65% રહેવા પામ્યું છે, જ્યારે સાંજના સમયે 45% ભેજનું પ્રમાણ રહેવા પામ્યું છે.
हवानी झड़पनी बात करवामां आवे तो 3.8 किलोमीटर प्रति कलाकनी हवानी झड़प छे, जेनी दिशा उत्तर थी पूर्व तरफनी रहेवा पामी छे। चेनल ने सब्सक्राइब करवा माटे अमे जेम विडियो में बताविए छे तेम तमे सब्सक्राइब बटन पर दबावी बाजू में बेल पर बटन दबावशो अने त्यारबाद जो तमने आ विडियो गमे तो लाइक बटन दबावशो। सब्सक्राइब बटन एक ज वार दबाववानुं छे, एक वार तमे दबावो एटले तमे सब्सक्राइब थई जशो अने बाजू में बेलनुं बटन दबावशो एटले तमने नोटिफिकेशन ऑन थई जशे अने दरेक विडियो ज्यारे तमने गमे तो ए विडियोने आ रीते जे लाइक बटन छे ते लाइक दबावी अमने प्रोत्साहित करशो।